વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. આજે આપણે ગુજરાતની પાટણ શહેરની સ્પેશિયલ મીઠાઈ બનાવીશું. તેનું નામ છે દેવડા. તેને આપણે સાટા પણ કહેવાય છે. દેવડા ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાવાય ખાસ તહેવાર ઉપર, અને તેને ઘરે બનાવવા ખૂબ જ ઈઝી છે. અને આને બનાવવા આપણે 3-4 વસ્તુની જરૂર પડે છે. તો ચાલો તેને કેવી રીતે બનાવાય જોઈએ. તેના માટે 1 કપ મેંદો, 1 કપ ખાંડ, જરૂર પ્રમાણે પાણી, ચપટી ખાવાના સોડા અને ઘી. એક બાઉલ લઈએ, તેની અંદર આપણે 1 કપ મેંદો નાખીશું. હવે તેમાં ચપટી ખાવાના સોડા નાખીશું. સોડા આપણે ચપટી જ લેવાના છે, વધારે એડ નથી કરવાના. હવે તેમાં 4 ટેબલસ્પૂન દેશી ઘી લીધેલું છે, તે એડ કરીશું. આમાં મોણની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની છે, અને તેને આ રીતે બરાબર મિક્સ કરી લઈએ. આમાં મોણની ક્વોન્ટિટી મુઠ્ઠી પડતા મોણ કરતા પણ વધારે જોઈશે, એટલે મોણનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતનું જ આપણને મોણ જોઈશે. હવે આપણે નોર્મલ પાણીથી જ લોટ બાંધી લઈએ, અને આમાં પાણી ખૂબ જ ઓછું જોઈશે, કારણ કે આમાં મોણ સરખું છે, એટલે 1-2 ચમચી જેટલું જ આપણે લોટ બાંધવામાં પાણીની જરૂર પડશે. સરસ રીતે મિક્સ કરતા જઈએ અને લોટ બાંધીને તૈયાર કરી લઈએ. લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આમાંથી આપણે લુવા બનાવીશું. રોટલી માટે જેવા લુવા બનાવી એ રીતના જ બનાવવાના છે. આ રીતે બધા લુવા બનાવીને તૈયાર કરી લઈએ. આ લોટને આપણે પરાઠાના લોટ જેવો જ રાખવાનો છે. બધા જ લુવાને આ રીતે બનાવીને થોડા ચપટા કરી લેવાના, કેમ કે અંદરથી પણ તળાવવા ખૂબ જ જરૂરી છે. તો બધા જ લુવા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. હવે કાંટાની મદદથી થોડા ક્રીપ કરી દઈએ. બંને બાજુથી આપણે ક્રીપ કરીશું. છેક અંદર સુધી ક્રીપ નથી કરવાના, ઉપર ઉપરથી થોડા આ રીતે એના કાણા પાડી દઈએ. એ પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો, એટલે સબસ્ક્રાઇબ થઈ જશે. અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે કડાઈમાં ઘી લઈ લઈએ. અત્યારે હું ઘીમાં ફ્રાય કરું છું. તમારે એકલા ઘી અથવા તો તેલમાં ફ્રાય કરવા હોય તો પણ કરી શકો છો. ઘી થોડું જ ગરમ થાય એટલે દેવડા તેમાં આપણે મૂકી દઈશું, વધારે ગરમ નથી કરવાનું. અને સ્લો ગેસ પર જ ફ્રાય કરવાના છે, તો જે અંદર સુધી તળાય, નહીતર એ અંદરથી કાચા રહી જાય, એટલે તેને સ્લો ગેસ પર જ તળવા. થોડી વાર પછી તેને ફેરવી દો. દેવડાને આપણે થોડી થોડી વાર માટે ફેરવતા રહેવા, જેથી તેનો કલર બધી જ બાજુથી સરસ આવે. એક વારના દેવડા તળવામાં 10-15 મિનિટનો ટાઈમ લાગે છે. તમે જોઈ શકો છો ધીરે ધીરે તે ફૂલવા લાગ્યા છે અને તેનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. અને ગેસની ફ્લેમ બિલકુલ પણ વધારવાની નથી, આ જ રીતના લાઇટ ગોલ્ડન થાય એટલે તેને બહાર પ્લેટમાં લઈ લઈએ. આપણે બીજા પણ તળીને તૈયાર કરી લઈએ. હવે આપણા આ દેવડા પણ સરસ લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે, તો તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે ચાસણી બનાવી લઈએ. તો તેના માટે 1 કપ ખાંડ લીધેલી છે,
અને ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી નાખીશું અંદર અને તેને ગરમ થવા દઈએ। ખાંડની ચાસણી આપણે હાઈ ફ્લેમ પર જ બનાવવાની છે। વચ્ચે વચ્ચે હલાવતા રહેશું ત્યાં સુધીમાં આપણે પ્લેટને ઘી લગાવીને તૈયાર કરી લઈએ। ખાંડ ઓગળી જાય પછી તેને સતત હલાવતા રહેવું। સાટા માટે આપણે બે દાળની ચાસણી તૈયાર કરવાની છે। આની ચાસણી કેવી રીતે બનાવવી તે ખબર ન પડે તો ધીરે ધીરે ઠીક થવા લાગશે અને આની કિનારીએ ચોટવા લાગશે। ચાસણી ઘટ થઈ ગઈ છે, ગેસ બંધ કરી દઈએ। હવે તેવડા આની અંદર એડ કરી દઈએ। તેને આપણે એક પ્લેટમાં જે ઘી લગાવીને તૈયાર કરી છે તેના ઉપર મૂકી દઈએ અને તેના ઉપર થોડી સુગર સિરપ પણ એડ કરી દઈએ। હવે આપણે દેવડાને 30 મિનિટ માટે ઠંડા કરી લઈએ। દેવડા સર્વ કરવા માટે રેડી છે, તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને તમારા એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરજો। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે।